શહેરના માણેક ચોકમાં ફાયર વિભાગે કામગીરી શરૂ કરી. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી માણેક ચોક વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો. આ પહેલા ફાયર ટેન્કર અને ડ્રોનની મદદથી સેનિટાઇઝ કરાયું હતું. કોટ વિસ્તારમાં નો ફ્લાય ઝોન અને ડ્રોન બધી જગ્યા પર પહોંચી ન શકતા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી. જરૂર પડશે ત્યાં હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લઈને કોટ વિસ્તારમાં સેનિટાઇઝ પણ કરવામાં આવશે. માણેક ચોકથી આસ્ટોડિયા સુધીનો જે વિસ્તાર છે ત્યાં જેટલા બી નાના રસ્તા છે એ બધે નાની ગાડીઓને જે ગલી ગલીએ ફેરવી દીધી છે, પરંતુ એકદમ નાની ગલીઓ છે જ્યાં નથી જઈ શકતું ને બહુ મોટો વિસ્તાર છે. ડ્રોન પણ નથી ઉડી શકતું, નો ફ્લાય ઝોન છે એટલે કોઈ બી રીતે નથી પહોંચાતું એવો વિસ્તાર. તો હાઇડ્રોલિક ટર્નટેબલ લેડર અત્યારે ઉપયોગમાં લેવામાં આવી છે, એમાં ઉપર બ્લોઅર છે અને મિસ્ટની રિંગ મૂકી છે, તો એ મિસ્ટિંગ કરશે તો ઉપરથી જે આપણે માણેક ચોકમાં ઉભા છે ત્યાંથી 200 મીટર ઉપરાંતનો વિસ્તાર અર્ધ ગોળાકારમાં કવર થઈ જાય છે. કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તમામ કોટ વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. જે પ્રકારે અત્યાર સુધી ફાયર બ્રિગેડ વાહનો અને ડ્રોનથી જે સેનિટાઈઝ કરવાની કામગીરી કરતી હતી, હવે હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા આ જે તમામ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને જ્યાં કોટ વિસ્તારમાં જે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવે છે જ્યાં ડ્રોન નથી પહોંચી શકતા તેવી જગ્યા ઉપર આ ફાયર બ્રિગેડની હાઇડ્રોલિક પ્લેટફોર્મ વાહન જે છે તે પહોંચીને અને જે પ્રકારે વિસ્તાર કવર કરવાની વાત છે તે પણ અહીંયા પૂરો પાડી શકે છે. એટલે કે કોઈ પણ ખૂણો બાકી ન રહી જાય તે પ્રકારની કામગીરી જે છે તે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને દરેક કોટ વિસ્તાર જે છે તેના ઉપર એક વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની જે જગ્યા જે છે તે બાકી ન રહી જાય, તમામ જગ્યા ઉપર એક દવાનો છંટકાવ કરી શકાય. અને આ જ વસ્તુને એક ધ્યાને રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે માણેક ચોક ખાતે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા એક સેનિટાઇઝ કરવાની કામગીરી કરી રહી છે. માણેક ચોકથી આસ્ટોડિયા સુધીનો આખો પટ્ટો જે છે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા કવર થઈ શકે છે. એટલે કે ડ્રોન કરતાં પણ સૌથી વધારે સારી કામગીરી જે છે તે અત્યારે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની દેખાઈ રહી છે. અને આ જ પ્રકારની જે જે જગ્યા ઉપર હાઇડ્રોલિક પ્લેટફોર્મ પહોંચશે ત્યાં પણ આ પ્રકારની કામગીરી કરાય છે. એટલે કે કોટ વિસ્તારને અત્યારે સેનિટાઇઝ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેથી કરીને કોરોના વાયરસના ચેપથી આ કોટ વિસ્તારને મુક્ત કરી શકાય. કેમેરામેન ઓરિસ્વાની સાથે દર્શન રાવલ, TV9.